तो साबरकांठा जिले में आ वर्षे तमाम सीजन में खेडूतों ने पाक में नुकसान जोवा मळी रह्युं छे। पहला कमोसमी वरसाद अने हवे कातरा पड़ता मगफळी अने सोयाबीन सहित पाक में मोटू नुकसान थई रह्युं छे। अत्यारे खेडूतोए चोमासू पाकनुं वावेतर कर्युं छे, जो कि मगफळी अड़द कपास गवार अने तुवेर जेवा पाकों में कातरा फरी वळ्या छे, जेने लईने खेडूतोनो पाक नष्ट थई रह्यो छे। अनेक दवानो छंटकाव करवा छतां कातरा मळता नथी अने वावेतर करेला पाकना पान खाई जाय छे। कातरा एक एवी जीवात छे जे एक खेतर में पड़े के थोड़ा ज दिवसों में आखू खेतर खाली करी नाखे। तेमनो मुख्य खोराक पाकना पान होय छे। पान खावामां छोड़नो विकास अटकी जाय छे। आम तो कातरानुं आयुष्य पण 20-27 दिवसनुं ज होय छे, पण आटला दिवसो सुधीमां तो कातरा अनेक खेतरोमां घुसीने पाकने नष्ट करी दे छे। तो खेतीवाड़ी अधिकारीए योग्य दवानो छंटकाव करवा जणाव्युं छे, जेथी पाकनो नाश थतो बचावी शकाय। खेती थई गई है बराबर, तेमो कातरा अने कपास बहु कातरा पड़े एटले कपास फेल जतो रह्यो, मगफळीनो पौधरो छाप खाई जाए एटले मगफळी वधवानी बंद थई गई। सोयाबीन थकमणी छाप पाड़ दीधुं एटले सोयाबीन तो थवानुं ज नथी, एटले कातरानुं भारे नुकसान थी सेम। खेती हाव अत्यारे फेल ज छे। आ वर्षे मगफळीनું વાવેતર સારા પ્રમાણમાં થયેલું છે। મગફળીની વાત કરીએ તો અત્યારે હાલનો વરસાદ સારો છે, તો મગફળી પાકમાં કોઈ એવો રોગ જીવાત હાલ પૂરતી દેખાતી નથી। તેમ છતાં એકાદ માસની મગફળી થઈ ગઈ હોય તો એમાં ફૂગજન્ય તમારે કોઈ સારી ફૂગનાશક હોય, જે કોન્ટેક્ટ વત્તા સિસ્ટમિક એ પ્રકારનું ફૂગનાશકનો તમે છંટકાવ કરી શકો છો। જો મફીમાં વાત કરો, કોઈ જગ્યાએ જો પાણીની ખેંચ જણાય તો અમુક જગ્યાએ કાતરાનો પ્રશ્ન થઈ શકે છે। ભારત ચીન સરહદ વિવાદની માઠી અસર ગીર સોમનાથના મત્સ્ય ઉદ્યોગ પર પડી છે। હાલ ચીન સાથેના વિવાદને લઈને ચીનમાં માછલીઓની નિકાસ 25% ઘટી ગઈ છે। જે રીતે ભારતમાં ચાઇનાના મોબાઇલનો ક્રેઝ છે, તેવી રીતે ચાઇનામાં ગુજરાતી માછલીનો ક્રેઝ છે। પરંતુ સરહદ વિવાદને કારણે હાલ 5,000 કરોડની થતી ફિશ સપ્લાયમાં ઘટાડો આવીને 3,500-3,750 કરોડની આસપાસ પહોંચી ગયો છે। સી ફૂડ એક્સપોર્ટ કરનારાઓનું માનીએ તો આ વર્ષે કોરોનાને લઈને યુરોપિયન દેશોમાં માછલીની નિકાસ ઘટી છે, ત્યારે આવનારી સિઝન માછીમારો માટે પડકારજનક રહેશે। એક્સપોર્ટની વાત કરીએ તો 70% જે માલ ત્યાં જાય છે, હવે એ માલ ત્યાં જશે કે નહીં, એક્સપોર્ટ થશે કે નહીં, એના ઉપર બી અમને અત્યારે મોટી ભેટી છે કે ભાઈ નહીં થાય તો અમે ક્યાં માલ, મતલબ અમારો એક્સપોર્ટર લેશે કે નહીં, અમે જે માછીમારી કરીને આવશું તો એક્સપોર્ટર અમારો માલ લેશે કે નહીં, ક્યાંયથી એક્સપોર્ટ નહીં થાય તો અમને બહુ મોટી નુકસાન થશે। ગુજરાતના દરિયાકિનારેથી પકડાતી રિબન ફિશ, કોકર અને લેધર ઝેક્ટ માછલીઓની ચીનમાં સૌથી વધારે માગ છે। ગુજરાતમાંથી 70% માછલીઓ તો એકલા ચીનમાં સપ્લાય કરાય છે, ત્યારે ચીનમાં નિકાસ અટકી પડતા હવે માછીમારો અને ફિશ એક્સપોર્ટર્સ સરકાર પાસે અન્ય દેશોમાં ફિશ સપ્લાય કરવાની માંગ કરી રહ્યા છે। ચીન વિવાદ ના છે, મતલબ માછીમારો એટલા માટે કે અમારે લગભગ માછલા છે ને, બગા, રોબિન ફિશ, બધા જે છે રોબિન ફિશ કહે છે, એ ચાઇના જ જાય છે। ચાઇના હિસાબે અહીંયા ભાવ એક્સપોર્ટરો માલ લે નહીં કે ભાઈ માલ જતો નથી ચાઇના, તો બીજા રાજ્યોમાં બીજા દેશોમાં જાય એવી સરકારને ભલામણ કરીએ કે એક્સપોર્ટરો માલ લે અને બીજા દેશોમાં જાય, એટલે અમારે ધંધો પણ ચાલે। વેરાવળમાં ફિશના 75 પ્રોસેસિંગ યુનિટ, 59 આઈસ ફેક્ટરી અને 53 ફિશ પ્લાન્ટ આવેલા છે। હજારો લોકો ફિશ ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે, ત્યારે જો આજ પ્રમાણે વિવાદ રહેશે તો આગામી સિઝનમાં બોટ માલિકોને માછલીના યોગ્ય ભાવ પણ નહીં મળે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બોટાદને તાલુકામાંથી જિલ્લો બનાવવામાં આવ્યો, પરંતુ સુવિધાના નામે હજુ પણ બોટાદમાં મીંડું જ રહ્યું છે। શહેરમાં સૌથી અગત્યની જરૂરિયાત એવા રસ્તાઓ જ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યા છે। શહેરના પાણીયાદ, હરણકુવી, વિહાવાવ રોડ, તુરખા રોડ, ગઢડા રોડ સહિતના મોટા ભાગના રસ્તાઓ તૂટેલી હાલતમાં છે। રસ્તા પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે। તો શહેરના સાળંગપુર રેલવે ફાટક પાસે 3 વર્ષથી અંડરબ્રિજનું કામ શરૂ હોવાથી આ રસ્તો બંધ છે, જેથી વાહન ચાલકોને સબીહા હોસ્પિટલ પાસેના રસ્તાથી ફરીને જવું પડે છે। બોટાદ આસપાસના 50થી વધુ ગામડાનું મુખ્ય ખરીદી સેન્ટર હોવાથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીં આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાનો પણ ભય છે, તો બીજી તરફ તંત્ર રસ્તો જલ્દી જ રિપેર કરાવવાના ઠાલા આશ્વાસન આપી રહ્યું છે। જ્યાં જોઈને ખાડા અને મોટા મોટા પાણીના ગબ્બા મોટા છે કે વાહન ચાલકોને હાલવામાં એટલી તકલીફ પડે છે કે ન છૂટકે બિચારા હાલી નથી શકતા, અને હાલવાવાળાને એટલી તકલીફ છે કે ઢોર ઢાકર જ્યાં જુઓ ત્યાં વૈશમાં ઊભો હોય તો પોલીસવાળા કોઈ ધ્યાન નથી દેતા, હોમગાર્ડવાળા કોઈ ધ્યાન નથી દેતા, આ રીતની બોટાદની બેદરકારી આવી છે। આ અત્યારે મેઇન રોડ છે,
ત્રણ રસ્તાથી માંડી નવ નાળાથી લઈને સબિયા હોસ્પિટલ તરફથી સાળિંગપુર રોડ માટે આ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. 24 કલાક પરમેનન્ટ 24 કલાક આનું આ ટ્રાફિક હોય છે. વધે છે ખરું, ઘટતું નથી, પણ તમે રોડની દિશા જુઓ. આજે 4 દિવસ પહેલાં પ્રમુખશ્રીને મેં રૂબરૂ જઈને મૌખિક ને લેખિત રજૂઆત કરી, છતાં જાડી ચામડીના કોઈ સાંભળવા તૈયાર નથી. હડિયાદ રોડ છે, અમારા સ્ટેટ હસ્તકનો છે. એમાં સીઆરમાં ગઈસાલ અમે 1662 મીટરમાં 24 લાખના ખર્ચે અમે પેચ કરાવ્યા છે, અને જે થોડા ઘણા 4-5 જગ્યાએ પેચ પડ્યા છે એ એજન્સી મારફતે કરાવી દઉં છું. તો કોઈ રસ્તા એવા બોટાદમાં છે નહીં એટલા બધા ખરાબ, કોઈ પણ કોઈ જગ્યાએ હોય તો આપણે રસ્તો ચાલુ કરાવી દઈશું અને આ કામે કરાવી દઈશું. અત્યારે નદીનું કામ આવે છે, નદીમાં બાવળિયા કાઢવાનું કામ આવે છે, ગટરના મોઢા ખોલવાનું કામ આવે છે, એટલે કામ અત્યારે ઝડપી અત્યારે કામ ચાલુ કરાવ્યા છે બધા. છોટાઉદેપુરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે તકરાર મામલે આર્મી જવાન 2 દિવસથી પોલીસ કસ્ટડીમાં છે. આર્મી જવાન અને સાથે નિવૃત્ત જવાનોનું વિરોધ પ્રદર્શન થયું. કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરાયું. પીએસઆઈને રજૂઆત કરવા ગયેલા આર્મી જવાનોને નક્સલી કહ્યાનો પણ આરોપ લગાવાયો છે. તો મામલો ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને આર્મી જવાન વચ્ચે તકરાર થઈ હતી, રગજગ થઈ હતી, અને તે મામલો હવે વધુ જોર પકડી રહ્યો છે. આર્મી જવાન 2 દિવસથી પોલીસ કસ્ટડીમાં છે, તો આર્મી જવાનો અને નિવૃત્ત જવાનોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો અને પીએસઆઈને રજૂઆત કરવા ગયેલા આર્મી જવાનોને નક્સલી કહ્યાનો પણ આરોપ ઉઠી રહ્યો છે. તો બંને તસવીર આપણે બતાવી રહ્યા છીએ કે જે મામલો ગરમાયો હતો અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તો નીચે જે તસવીર છે, જે દ્રશ્યો છે, જ્યાં રગજગ કરવામાં આવી હતી અને પોલીસે એ વખતે આર્મી જવાન પર દાદાગીરીનો આરોપ લગાવ્યો હતો. મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. ભાજપની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. આઈકે જાડેજા અને સૌરભ પટેલ વચ્ચે જે બેઠક યોજાઈ, પેટા ચૂંટણીને લઈને કાર્યકરો સાથે આ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે. તો ગઈકાલે પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. બોટાદની ગઢડા પેટા ચૂંટણીને લઈને ખોપાળામાં ભાજપના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં ગઢડા, ઉમરાળા અને વલભીપુર એમ 3 તાલુકાના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, પરંતુ તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. તો આજના દ્રશ્યો, જ્યાં મોરબીમાં બેઠક મળી પરંતુ બેઠકમાં ન જળવાયું સોશિયલ ડિસ્ટન્સ. ગઈકાલે પણ જ્યાં કોળી સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી, તે બેઠકમાં પણ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે નેતા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો અહીં અભાવ જોવા મળ્યો હતો. તો એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોને પણ સામાજિક કાર્યો અને પ્રસંગો જેમાં ઓછા માણસોની હાજરીમાં યોજવા કહેવામાં આવી રહ્યું છે, કેટલાક કાર્યક્રમો રદ પણ થઈ રહ્યા છે, પરંતુ અહીં પેટા ચૂંટણીની લાઇમાં એ ભૂલાઈ ગયું કે કોરોનાનું સંક્રમણ જે તે રાજ્યમાં વધી રહ્યું છે.